હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે, જેમાં શરદી, ખાંસી, ગળામાં ઇન્ફેક્શન, પેટના રોગ, અપચો, એસિડિટી, ટાઇફોઇડ, કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે. ત્યારે આવો જાણીએ કે ચોમાસામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. હાય, આઈ એમ નેહા પટેલ, આઈ એમ અ ન્યુટ્રિશનિસ્ટ. ચોમાસાની સિઝન એટલે બીમારીની સિઝન, અને આ સિઝનમાં ભેજવાળા વાતાવરણના લીધે પાચન શક્તિ નબળી પડી જાય છે અને આના લીધે બીમારીઓ અને ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે. જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો આપણે ડે ટુ ડે લાઈફમાં જે આહાર ચક્ર શું હોવું જોઈએ એના પર આજે ચર્ચા કરીશું. ખાસ કરીને આ સિઝનમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે. સો આના માટે સવારની શરૂઆત આપણે ઇમ્યુનિટી ડ્રિંકથી કરીશું, જેમાં પાણીની અંદર થોડું આદુ છે, ફુદીનો છે, તુલસીના પત્તા છે, આ બધું ઉકાળવા માટે શરૂઆત કરવાની છે અને થોડું જ ઉકળે એના પછી એમાં મરી અને લવિંગ નાખી દેવાના છે. આના પછી 5 મિનિટ ઉકાળીને ગાળી લઈશું. થોડું હુંફાળું થઈ જાય પછી એમાં લીંબુનો રસ ઉમેરીને એનું સેવન કરવું જોઈએ. સવારના નાસ્તામાં બહારનો તળેલો નાસ્તો છે કે તીખો છે એ બધું અવોઇડ કરીને સવારની શરૂઆત થોડા પ્રોટીનયુક્ત નટ્સથી કરવી જોઈએ, જેમ કે પલાળેલી બદામ છે, પલાળેલા અખરોટ છે, પલાળેલી મગફળી છે. સો આનાથી તમારા બોડીમાં તમારી જે એનર્જી પાવર છે વધી જશે અને સાથે સાથે અત્યારે મકાઈ ખૂબ સરસ મળી રહે છે. સો બાફેલી મકાઈનો ચાટ છે કે મકાઈના ઢોકળા છે, આવી રીતે અવનવી વાનગીઓ બનાવવી જોઈએ. અને મકાઈના ચાટમાં જો તમે ટામેટા છે કટ કરેલા, કેપ્સિકમ છે આ બધું ઉમેરશો તો તમારું વિટામિન સીની જે રિક્વાયરમેન્ટ છે એ પણ જળવાઈ રહેશે. હવે બપોરનું ભોજનની વાત કરીએ તો ભોજનની શરૂઆત સલાડની પ્લેટથી કરવી જોઈએ. જો સલાડને પ્રથમ ખાવામાં આવશે તો બોડીને પૂરતા પ્રમાણમાં ફાઈબર્સ મળી જાય છે અને આના લીધે તમને એક તમારો જે ડાયજેસ્ટિવ પાવર છે કે જે એન્ઝાઇમ્સ છે એ બધા એક્ટિવ થઈ જાય છે આગળના ફૂડને પચાવવા માટે. આના પછી તમારે જુદા જુદા ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે મકાઈ છે, જુવાર છે, બાજરા, રાગી, આ બધાની રોટલી અને લીલા શાકભાજી જે સીઝનલ શાકભાજી છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને સાથે સાથે પ્રોબાયોટિક જેમ કે ગુડ ગટ બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેમ કે છાસ છે, દહીં છે, ઘરના બનાવેલા અથાણા છે. સો આનાથી તમારી એક ઇમ્યુનિટી અને તમારી ઓવરઓલ બોડીની રિક્વાયરમેન્ટ મળી જશે. બપોરના ભોજનમાં શું ટાળવું જોઈએ તો ઘણા લોકોની એવી ટેવ હોય છે કે જમ્યા પછી શુગર વાળા મીઠાઈઓ કે લાડવા કે આ બધું, તો અત્યારે આ સિઝનમાં એ બધું ટાળવું જોઈએ. અને હા, ઘણા લોકોને એવી ટેવ હોય છે કે રોટલી ભાત બધું જ સાથે, તો બને ત્યાં સુધી રોટલી ખાઓ તો ભાત ન ખાવા જોઈએ, ભાત ખાઓ તો રોટલી ન ખાવા જોઈએ, જેથી ડાયજેશન ઈઝી થઈ જશે અને તમારા લીવરને પ્રોપર ટાઈમ મળી જશે એને પચાવવા માટે. અને ઘણા બધાના ત્યાં એવી ટેવ હોય છે કે રોજે ઘઉંની જ રોટલી થતી હોય, તો બને ત્યાં સુધી જુદા જુદા ધાન્યોનો ઉપયોગ કરો જેથી તમારી વિટામિન્સ અને મિનરલ્સની રિક્વાયરમેન્ટ જળવાઈ રહે છે. હવે રાત્રિના ભોજનની વાત કરીએ તો શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. ખાવામાં તમારી શરૂઆત એક બાઉલ ઓફ સૂપથી કરશો તો તમને ખૂબ મજા આવશે, જે તમારું ફૂડ જે એના પછી આવવાનું છે એને ડાયજેસ્ટ પણ સરસ કરી શકશે. સો સૂપમાં તમે અવનવા સૂપ્સ યુઝ કરી શકો, જેમ કે લેમન કોરિએન્ડર સૂપ છે, મિની સ્ટ્રોન સૂપ છે, વેજીટેબલ સૂપ છે, બ્રોકોલી સૂપ છે. તો આ બધા જુદા જુદા સૂપ જે પણ તમારા સીઝનલ વેજીટેબલ્સ અવેલેબલ હોય એમાંથી સૂપ બનાવીને લઈ શકો છો. સૂપની સાથે સાથે તમે લાઇટ ફૂડ વધારે પ્રિફર કરો, જેમ કે જે પચવામાં હલકું છે, જેમ કે અલગ અલગ ટાઈપ્સની ખીચડી છે, જેમ કે ઓટ્સ છે ખીચડી, બ્રાઉન રાઈસની ખીચડી છે કે અલગ અલગ કિનવા ખીચડી છે, આ બધી ખીચડી અને સાથે સાથે મગની દાળ પણ ઉમેરી શકો છો એમાં અને અલગ અલગ વેજીટેબલ્સ. એને સિવાય તમે અલગ અલગ ટાઈપ્સના ચીલા બનાવી શકો, જેમ કે બેસન ચીલા છે, મગની દાળના ચીલા છે, મૂંગના ચીલા છે. સો આ બધું જે ચીલાથી પણ તમારું થોડું લાઇટ રહેશે. સાથે સાથે પ્રોટીનનો સમાવેશ કરવા માટે તમે પનીર ઉપયોગમાં લઈ શકો છો, જેનાથી તમારી કેપેસિટી, ડાયજેશન અને તમારો મૂડ આ બધું જ પ્લસ થઈ જશે. અને રાત્રે સૂતા પહેલા જો થોડુંક હળદરવાળું દૂધ લેવામાં આવશે તો તમને કોલ્ડ અને કફ અને ગળાની જે ખરાશ ને એવું બધું જે થતું હોય છે આ સિઝનમાં એનાથી પણ બચી શકો છો. રાત્રિના ભોજનમાં ના લેવા વાળી કઈ કઈ વાનગીઓ છે તો સૌથી પહેલી છે કઈ પણ તળેલું છે તો એ બહુ હેવી પડશે. બીજી વસ્તુ છે કે ખૂબ માત્રામાં ખોરાક ન લેવો જોઈએ રાત્રે, એ પણ હેવી પડે છે. ત્રીજી વસ્તુ છે બને ત્યાં સુધી રાત્રે સૂતા પહેલા
બે થી ત્રણ કલાક પહેલા જમી લેવું, નહીતર એ પણ ઇસ્યુ થઈ શકે છે. નંબર ફોર પર વાત કરીએ તો સુગરી પદાર્થ છે, ઠંડા પીણા છે કે કોઈ પણ કન્ફેક્શનરી જેમ કે મીઠાઈઓ છે, એ બધાને રાત્રે ચોક્કસપણે અવોઇડ કરવી જોઈએ. કારણ કે પૂરી રાત તમારું લીવર આ બધું ડાયજેસ્ટ કરવામાં બિઝી રહે છે અને શરીરના નવા કોષો બની નથી શકતા. સો આ બધું અટકાવીને તમે પૂરેપૂરું આ જો આહાર ચક્રને યુઝ કરશો તો તમારી તંદુરસ્તી જાળવવામાં તમને કોઈ નહીં રોકી શકે.